સાથે જયંતિ ભાનુશાળી હત્યા કેસના ષડયંત્રમાં હવે જયંતિ ડુમરાનું નામ પણ સામે આવ્યું છે. શું બધું ખુલાસા? ચોક્કસ દીપાલી, પ્રાથમિક રીતે જે સામે આવ્યું છે કે રાજકીય કદ વધારવા માટે જયંતિ ડુમરાએ છે તે જયંતિ ભાનુશાળીની હત્યા કરાવવામાં મદદગારી કરી હતી, પરંતુ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક બંને જણા એક સમયે ખૂબ જ નજીક હોવાનું મનાતું હતું અને ત્યારબાદ એવા કયા કારણો બન્યા કે જેની કારણે જયંતિ ડુમરાને જયંતિ ભાનુશાળીની હત્યા માટેના કાવતરામાં સામેલ થવું પડ્યું તે સીટ માટે એક ચોક્કસથી સવાલ રહેશે. આજે ભચાઉ કોર્ટમાં તેમને 14 દિવસની રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે, કેમ કે વર્ષો સુધી રાજકીય રીતે, સામાજિક રીતે અને દરેક ક્ષેત્રે જયંતિભાઈની ખૂબ જ નજીક હોવાનું જયંતિ ડુમરા મનાતું હતું અને ધંધાકીય રીતે પણ બંને ભાગીદારો હતા. તેવામાં એવી કઈ બાબત બની કે જેને લઈને આ હદ સુધી જયંતિ ડુમરાએ સામેલગીરી પોતાની આ કેસમાં કરી? તેથી ચોક્કસથી એ પણ સવાલ રહેશે કે માત્ર રાજકીય કદ વધારવા કે અન્ય પૈસાની લેતી દેતી બાબતે પણ જયંતિ ડુમરાએ છબીલ પટેલનો સાથ આપીને આમાં સક્રિય ભૂમિકા ભજવી, તે અંગે સીટની ટીમ તપાસ કરશે. ચોક્કસથી જયંતિભાઈના ખૂબ નજીકના હતા, તેથી અન્ય લોકોની પણ જયંતિભાઈએ ની મદદ કરી હોય તેવું પણ પ્રાથમિક રીતે સીટની ટીમની સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. તેથી જયંતિ ડુમરાની તપાસમાં હજુ પણ કદાચ વધુ કેટલાક નવા ખુલાસાઓ છે તે થઈ શકે, પરંતુ ચોક્કસથી અત્યારે બંને એક સમયના જે મિત્રો છે તેમની વચ્ચે આજે સીટની ટીમે જે ખુલાસો કર્યો છે તેની ચર્ચા હાલ સમગ્ર કચ્છમાં છે. દીપાલી.